જેમ અનુભવ મહાનુભવ તો જાય છે તેમ કાયમી સાપેક્ષ ફેરફાર થાય છે તો એ વાત ક્યાં આપેલી છે અમેરિકન મનોવિજ્ઞાન મોર્ગને સિટી મોર્ગને વ્યાખ્યા આપેલી છે તો વ્યક્તિના વર્તનમાં પરિવર્તન આવે કઈક શીખે છે અને બારબાર શીખતો રહે એનો અનુભવ વધતો રહે હંમેશા માટે કહે છે કાયમી વર્તન કહે છે કે પરિવર્તન આપવો છે એટલે કે શિક્ષણ મેળવે છે શીખી જાય છે તો હવે શરૂઆતમાં પણ એ છે કે પ્રશ્નો ઘણા બધા લોકોને ઉપસ્થિત થતા તો હવે આપણે બીજું જોઈએ રે જે શીખવાની બીજી તરાત છે પ્રયત્ન અને પ્રયત્ન
शिक्षण ये व्यक्ति जेम जेम प्रयत्नों करतो जाए छे तेम एनी भूलनी संख्या घटती जाए छे अने कई शीखतो रहे छे। तो अहीं मनोवैज्ञानिक जे अमेरिकन मनोवैज्ञानिक जे छे थॉर्नडाइक અમેરિકાના જે મનોવૈજ્ઞાનિકે જે સંશોધન કર્યું છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ દ્વારા પણ કહે છે કે એ જે થોર્નડાઇક જે છે એને કીધું છે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા પણ વ્યક્તિ કે પ્રાણી શીખી શકે છે। તો એને બિલાડી ઉપર પ્રયોગ કર્યો છે। સાની ઉપર પ્રયોગ કર્યો છે? બિલાડી ઉપર। એવો ક્યારેક પ્રશ્ન પૂછાય કે બિલાડીના ઉપર પ્રયોગ કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો તો આપણને ચોક્કસ યાદ હોવું જોઈએ કે બિલાડી ઉપર પ્રયોગ કરનાર યાને થોર્નડાઇક આ યાદ રાખવાનું છે। તો એના પ્રયોગમાં બતાવે છે કે ભાઈ જેમ વ્યક્તિ કે પ્રાણી પ્રયત્નો કરતો જાય છે અને એની ભૂલોની સંખ્યા ઘટતી જાય છે અને એક ચોક્કસ પ્રકારના વર્તનમાં પરિવર્તન આવે છે શીખી લે છે એવું એ પોતે કહે છે। તો બિલાડી ઉપર એને પ્રયોગ કર્યો છે કે એક સમસ્યા પેટી તૈયાર કરવામાં આવે છે। એ સમસ્યા પેટી એવી રચનામાં આવે છે એવું તૈયાર કરવામાં આવે છે કે ખોરાક સમસ્યા પેટીની બહાર મૂકી હોય અને એ સમસ્યા પેટીમાં બિલાડીને રાખવામાં આવે છે। બિલાડી જ્યારે ભૂખી થાય તે ખોરાક મેળવી શકે એના માટે સમસ્યા પેટીમાં કહે છે કે દરવાજો જે બંધ કરવાની જે કળ હોય છે આંગળી જે આપણે બોલતા હોઈએ છીએ એ દરવાજો બંધ કરવાની કળ જો દબાવે તો એ દરવાજો ખુલી જાય અને એ ખોરાક જે બહાર પડેલો જે છે એ ખોરાક પ્રાપ્ત કરી શકે। તો એ રીતની સમસ્યા પેટી તૈયાર કરેલી છે। તો સમસ્યા પેટીમાં બિલાડીને રાખવામાં આવે છે કે જ્યારે એને ખોરાક મેળવવો છે એ ઉદીપક યાની જે ખોરાક લે છે એ મેળવવા માટે જ્યારે પોતે પ્રયત્ન કરશે ભૂખી થશે અને પ્રયત્ન કરશે તો શરૂઆતમાં એને ખબર નથી કે આ કળ જે છે દબાવવાથી ખોરાક પ્રાપ્ત થશે દરવાજો ખુલી જશે કે ખોરાક મેળવી શકે આવું એને કોઈ સમજ નથી। તો એ એવું કહે છે કે નિરર્થક પ્રયત્નો કરે છે કે પોતે પોતાની સમસ્યા પેટી જે છે એ પાંજરા પ્રકારની તો એની ઉપર પંજા મારશે એની કહે છે કે જે સળિયા આવેલા છે એને પચકા પડશે આવા વ્યર્થ ઘણા બધા પ્રયત્નો કરે છે અને એ પ્રયત્નો કરતા કરતા અજાણતા છે એને કળ ઉપર કહે છે કે એનો પંજો પડે છે અને તરત દરવાજો ખુલી જાય છે અને સામે ખોરાકને એ પ્રાપ્ત કરે છે। પણ એ ઘણા બધા પ્રયત્નો કરે છે પણ એ જે પ્રયત્નથી ખોરાક જે પ્રાપ્ત થયો છે આકસ્મિક થાય છે એને એવું કંઈ ખ્યાલ પડતો નથી કે ભાઈ આ કળ દબાવી અને મને ખોરાક પ્રાપ્ત થયો એવી કોઈ એને કહે છે કે સમજ પડતી નથી। તો આમાં કહે છે કે 24 જે થોર્નડાઇકે પ્રયોગ કરેલા છે કેટલા પ્રયત્નો કરેલા છે 24 પ્રયત્નો કરેલા છે પ્રયત્નોની સંખ્યા છે 24 દિવસ 24 પ્રયત્નો દિવસ પણ 24 દિવસ સુધી એને પ્રયોગો કર્યા છે બિલાડી ઉપર અને દરેક દિવસે એક પહેલા પ્રયત્ને એને ક્યારે પણ કહે છે કે એને ખોરાક પ્રાપ્ત કર્યો નથી કે શિક્ષણ મેળવ્યો નથી અને પહેલા દિવસે જ્યારે પોતે ખોરાક મેળવે છે ત્યારે એનો જે સમયગાળો જે છે 160 સેકન્ડ હોય છે 160 સેકન્ડ થાય છે ત્યારે પોતે એ ખોરાક મેળવી શકે છે। તો એમ ધીરે ધીરે 24મો જ્યારે દિવસ આવે છે ત્યારે કહે છે કે એના 24 દિવસના જે સમયગાળામાં જ્યારે ખોરાક મેળવવા માટે એ ભૂખી હોય છે પણ નિરંતર પ્રયત્નો કરતા કરતા એને કળ દબાઈ જાય અને ખોરાક પ્રાપ્ત કરે યાની એ સમયે ઘણા બધા પ્રયત્નોની સંખ્યા હતી પણ ભૂલોની સંખ્યા પણ વધારે હતી પણ જ્યારે એનામાં સમજ વિકસે છે કે ભાઈ 24મા દિવસે એને એવી સમજ વિકસે છે કે જ્યારે પણ આ સમસ્યા પેટીમાં હું આ કળ દબાવું છું અને દરવાજો ખુલી જાય છે અને સામે ખોરાક મને પ્રાપ્ત થાય છે તો એ છેલ્લા દિવસે 24મા દિવસે એક જ પ્રયત્ને 10 સેકન્ડમાં દરવાજો ખોલી નાખે છે 10 સેકન્ડમાં દરવાજો ખોલી નાખે છે અને ખોરાક પ્રાપ્ત કરી નાખે છે। તો અહીંયા શું કહે છે કે બિલાડી છેલ્લા દિવસે 24મા દિવસે 24મા પ્રયત્ને એક જ પ્રયત્નમાં કહે છે કે 10 સેકન્ડમાં દરવાજો ખોલી નાખે છે યાની એને શિક્ષણ મેળવી લીધું અને એ શિક્ષણ જે છે પ્રયત્નને ભૂલ દ્વારા શિક્ષણ। તો થોર્નડાઇક કહે છે કે જેમ પ્રયત્નો કરતા આપણે જઈએ છીએ તેમ ભૂલોની સંખ્યા ઘટતી જાય છે અને આપણને શિક્ષણ પ્રાપ્ત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ જ વસ્તુ તમારા જીવનમાં તમારા શિક્ષણકાળમાં જોવા મળે કે તમારો કોઈ દાખલો છે કે કોઈ પણ વાંચન છે કોઈ શિક્ષણ પ્રાપ્ત કરતા હોય તો વારંવાર જો પ્રયત્ન કરવામાં આવે તો એ જે તમારે આવતી શિક્ષણમાં જે ગ્રેડમાં જે સમસ્યા જે છે એ સમસ્યાની ભૂલની જે સંખ્યા છે એ ઘટતી જાય છે। તમને જ્યારે પ્રયત્ન કરશો ને જેમ પ્રયત્ન કરતા જશો ત્યારે એ સમસ્યા તમને ખબર પડશે અને
સમયમાં કોઈ બાબત કહે છે અશક્ય નથી, ઘણા બધા પ્રયત્નો કરો તો ચોક્કસ ગુરુની સંખ્યા ઘટી જાય અને એમાંથી આપણે કંઈક શિક્ષણ મેળવી શકતા હોઈએ છીએ. તો માનવી અને પ્રાણી આ રીતે કહે છે કે શિક્ષણ મેળવતું હોય છે. તો હવે નેક્સ્ટ ત્રીજી તરફ તરાજી.